નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખે મહત્વના સમાચાર પર. તો જુકરબર્ગની પત્ની પ્રિન્સિલા નવી પેઢીના ઉદ્ધાર માટે કરશે રૂપિયા 4.445 લાખનું દાન. તેમજ જુકરબર્ગ અને યાનના 3 વર્ષ પહેલા તેમની દીકરીના જન્મ વખતે 99% સંપત્તિ દાન કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગની પત્ની પ્રિસિલા ચાન નવી પેઢીના ઉદ્ધાર માટે 61 અબજ ડોલરનું દાન કરવાની છે. ફેસબુકના હાલની શેર પ્રાઇસ પ્રમાણે બંનેની સંપત્તિમાં આ રકમ કરતાં વધારે છે. ઝકરબર્ગ અને ચાન 3 વર્ષ પહેલાં તેમની દીકરીના જન્મ વખતે 99% સંપત્તિ દાન કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. ગયા વર્ષે તેમણે ચાન સંસ્થાપક છે પ્રિસિલા યાન ઝકરબર્ગ ફાઉન્ડેશન વર્ષ 2015થી બાળકોમાં સમાનતાને મહત્વ આપવાનું અને તેમના શિક્ષણ અને વ્યવસાય પર કામ કરી રહી છે. આ સંસ્થા ઝકરબર્ગની પત્ની પ્રિસિલા યાન સંભાળી રહી છે. નવી પેઢીને બીમારીઓમાંથી બચાવવા માટે અને તેમનો ઇલાજ કરવો પ્રિસિલા યાનની એનજીઓનો મુખ્ય હેતુ હતો. વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓની મદદ, ટેકનોલોજી સાથે જોડાયેલો સપોર્ટ અને રોકાણ દ્વારા યાનની એનજીઓ આ કામ કરે છે. અમેરિકાના 2017માં 5% વધારે દાન કર્યું. વર્ષ 2017 અમેરિકાની સામાજિક કાર્યો માટે રેકોર્ડ 410 અબજ ડોલરની રકમ દાન કરી છે. તે 2016ની સરખામણીમાં 5% વધારે છે. દાનની રકમની 70% હિસ્સો વ્યક્તિગત ડોનેશન છે. અમેરિકન ફાઉન્ડેશનની દાનની કિંમતમાં ગયા વર્ષે સરખામણીમાં 100% વધારો થયો. જ્યારે માર્ક ઝકરબર્ગ અને પ્રિસિલા ચાને ઝકરબર્ગ ફાઉન્ડેશન 1.9 અબજ ડોલર દાનમાં આપ્યા હતા. એક બાળકીને પ્રિસિલાનું જીવન બદલી દીધું. પ્રિસિલા ચાન વિચિત્ર નામના શરણાર્થી પરિવારમાંથી છે. પરિવાર અને શિક્ષકોની મદદથી હાવર્ડ યુનિવર્સિટીના સ્કોલરશિપ માટે તેની પસંદગી થઈ હતી. ગયા મહિને CNNને આપેલા ઇન્ટરવ્યૂમાં ચાને જણાવ્યું હતું કે હાર્વર્ડમાં મોકો મળવાની ખુશી ખૂબ હતી, પરંતુ તેને ત્યાં મુશ્કેલી વધારે હતી. તેને લાગતું કે તે અહીં સફળ નહીં થઈ શકે. પ્રિસિલાએ હાર્વર્ડથી ટ્રાન્સફરની એપ્લિકેશન પણ તૈયાર કરી દીધી હતી, પરંતુ એક ઘટનાસ્થળે તેનું આખું જીવન બદલી નાખ્યું. નિમ્ન આવકવાળા પરિવારના લોકોને ભલાઈના સામાજિક કાર્ય સાથે જોડાયેલી હતી. ચાને એક બાળકી એક અનોખું અઠવાડિયું જોવા ન મળી તો તેને બાળકીને ચિંતા થવા લાગી. એક દિવસ રમતના મેદાનમાં તેને તે બાળકી દેખાઈ. તેના 2 દાંત તૂટેલા હતા. આ જોઈને ચાને ખૂબ દુઃખ થયું. ત્યારે જ ચાને ડોક્ટર બનવાનો વિચાર આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. દુવાણુ પાસે ગુડ્સ ટ્રેનના 2 ડબ્બામાં આગ લાગી હતી અને આગ લાગવાને કારણે લાંબા અંતરની 10 જેટલી ટ્રેન પ્રભાવિત થઈ હતી. તેમજ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહેરાદૂનના ગુરુવારે એક માલગાડીના 2 ડબ્બામાં આગ લાગતા લાંબા અંતરની 10 ટ્રેન પ્રભાવિત થઈ હતી. મહારાષ્ટ્ર દહાણુ પાસે ગુડસ ટ્રેનના 2 ડબ્બામાં આગ. લાંબા અંતરની 10 જેટલી ટ્રેન પ્રભાવિત. મહારાષ્ટ્ર પાલઘર જિલ્લાના દહાણુમાં ગુરુવારે રાત્રે એક માલગાડીના 2 ડબ્બામાં આગ લાગતા લાંબા અંતરની 10 ટ્રેન પ્રભાવિત. મુંબઈમાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુના ગુરુવારે રાત્રે એક માલગાડીના 2 ડબ્બામાં આગ લાગ્યા બાદ લાંબા અંતરની 10 ટ્રેનની સેવા પ્રભાવિત થઈ હતી. અધિકારીએ જણાવ્યું કે સળગેલા ડબ્બા પરથી પાટાપતી હટાવવા અને ખરાબ થયેલા તારને બદલાવવાનું કામ ચાલી રહ્યું છે. આગ લાગવાને કારણે પણ તપાસ થઈ રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે ઘટના ગુરુવારે રાત્રે લગભગ 11 વાગે દહાણુ રોડ અને વંગાંવ રેલવે સ્ટેશન વચ્ચે થઈ. તેઓએ જણાવ્યું કે ફાયર બ્રિગેડ વિભાગ, રેલવે પોલીસ દળ અને રાજકીય રેલ પોલીસ કર્મચારી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. આગ પર મોડી રાત્રે લગભગ 2 વાગે કાબુ મેળવવામાં આવ્યો. અધિકારીએ જણાવ્યું કે આગની ગરમીના કારણે ટ્રેનની ઉપર લાગેલા વીજળીના તાર ઓગળી ગયા હતા. આ કારણે લાંબા અંતરથી ઓછામાં ઓછી 10 ટ્રેનને રોકવી પડી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. નવા વર્ષ નિમિત્તે સ્મિત ફાઉન્ડેશન દ્વારા દિલ્હી દરવાજા વિસ્તાર ખાતે ગરીબ બાળકોને મીઠાઈ અને કપડાનું વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગઈકાલથી નવા વર્ષનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે દેશભરમાં દિવાળીનો તહેવાર ઘણા વર્ષોથી ઉલ્લાસથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે કેટલાક એવા ગરીબ બાળકો હોય છે જે દિવાળીનો તહેવાર ઉજવી નથી શકતા. ત્યારે આજે જ અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં ગરીબ બાળકોને કપડાં અને મીઠાઈ આપવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં લગભગ 500 જેટલા બાળકો આ કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમને કાઉન્સિલ જયશ્રીબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ સ્મિત ફાઉન્ડેશન ગ્રુપના સભ્ય પણ જોડાયા હતા અને મીઠાઈ પ્રાપ્ત કરી છોકરાઓમાંથી ખુશીનો માહોલ જોવા મળ્યો. સ્મિત ફાઉન્ડેશન અમદાવાદના લગભગ 1000 વધારે બાળકોને તેમના ઘરે જઈ શિક્ષણ આપે છે. મહત્વની બાબત એ છે કે સ્મિત ફાઉન્ડેશન દ્વારા 100 કરતા વધારે મા બાપ વગરના વિદ્યાર્થીઓની સંપૂર્ણ શિક્ષણની જવાબદારી ઉઠાવે છે. નોંધનીય છે કે જો આવી સામાજિક સંસ્થાઓ આવી રીતે ગરીબ બાળકોને શિક્ષણ આપતા રહે અને કેટલીક બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની રહે.
જયેશ પ્રજાપતિ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. ભારતના બાધામાં આઈએનએસ અરિહંતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા મુજબ અર્થ થાય છે દુશ્મનને ખતમ કરી દેવા. દેશની પ્રથમ અણુ સબમરીનના આઈએનએસના અરિહંત દ્વારા આ અર્થના ખરા અર્થમાં ચિરતાર્થ થઈ છે. હવે દુશ્મનની ખેર નથી. ભારતના ભાથામાં આઈએનએસ અરિહંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા મુજબ અરિહંતનો અર્થ થાય છે દુશ્મનને ખતમ કરી દેવા. દેશની પ્રથમ અણુ સબમરીન આઈએનએસ અરિહંત દ્વારા આ અર્થ ખરા અર્થમાં ચરિતાર્થ થશે. આ એક એવી અણુ સબમરીન છે જે આપણી સેનાને જળ સ્થળ અને વાયુથી પરમાણુ હુમલા કરવા સક્ષમ બનાવશે. આમ હવે આઈએનએસ સબમરીનથી દુશ્મનની ખેર નથી. આ સબમરીન 3500 કિમી દૂરથી દુશ્મનને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. પીએમ મોદીમાં તાજેતરમાં ધનતેરસને શુભ દિવસે આ આઈએનએસ સબમરીન રાષ્ટ્રને સમર્પિત કરીને ભારતને એક અણમોલ દિવાળીની ભેટ આપી હતી, જેના પર ભારત ખરેખર ગર્વ લઈ શકે છે અને તેની દ્વારા દેશની સુરક્ષા વધુ મજબૂત થશે. આ ખરેખર આપણા રાષ્ટ્ર માટે મોટી સિદ્ધિ અને ઉપલબ્ધિ છે. હવે ભારતના દુશ્મન રાષ્ટ્ર અને શાંતિના શત્રુઓને ભારતનો ખુલ્લો આમ પડકાર છે કે હવે અમારી પાસે આઈએનએસ અરિહંત પરમાણુ સબમરીન આવી ગઈ છે. તેથી ભૂલે ચૂકે અમારા પર કોઈ દુઃસાહસ કરવાની કોશિશ કરશો નહીં, કારણ કે આ સબમરીન પાણી, આકાશ અને જમીન પરથી હુમલા કરવા માટે સક્ષમ છે અને માટે જ તેને ન્યુક્લિયર ડ્રાયડ એવું નામ પણ આપવામાં આવ્યું છે, જેનો અર્થ ત્રણેય સ્થળની સુરક્ષા એવો થાય છે. ભારતમાં બનવામાં આવેલી પહેલી અણુ સબમરીન આઈએનએસ અરિહંતે તાજેતરમાં તેનું પહેલું સફળ પેટ્રોલિંગ અભિયાન પૂરું કર્યું. આ સબમરીનની ખાસિયત એ છે કે તે જળમાં હુમલા માટે પણ પરમાણુ હથિયારો સાથે સજ્જ હશે. અગાઉ જે પણ સબમરીન હતી તેઓમાં આ સુવિધા ઉપલબ્ધ ન હતી. આઈએનએસ અરિહંતના કારણે હવે ભારત સમુદ્રમાં ચીન જેવા દેશોના હુમલાનો સામનો કરવા માટે સજ્જ થયું. આઈએનએસ અરિહંત સબમરીનનું વજન 6000 ટન છે. આઈએનએસ અરિહંત હવે કોઈ પણ પ્રકારમાં ઓપરેશન માટે તૈયાર છે. આ સબમરીનમાં મિસાઇલ પણ સામેલ કરવામાં આવે છે, જેની ક્ષમતા 750 કિમી અને 3500 કિમી છે. એટલે કે સમુદ્રમાં જો કોઈ દુશ્મન દેશની સબમરીનને તોડી પાડવી હોય તો સબમરીન હુમલા માટે સક્ષમ છે. 15 જેટલી મિસાઇલ 750 કિમી જેટલી સુધીનો હુમલો કરી શકશે, જ્યારે 4 બોલિસ્ટિક મિસાઇલ 3500 કિમી સુધી દૂર હુમલો કરી શકે તેવી તૈયારી કરવામાં આવી. આઈએનએસ અરિહંતની ભારત અને મહત્વની ગણાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત કોઈને છેડતું નથી, પણ જો કોઈ ભારતને છેડે તો તેને છેડતું નથી. અણુસૂત્રો આપણા માટે સંરક્ષણના સાધનો છે. આપણે કોઈના પર આક્રમણ કરવા માંગતા નથી. આપણા માટે અને વિશ્વ માટે શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે પરમાણુ ક્ષમતા ઘણી મહત્વની છે. વિશ્વ શાંતિમાં ભારતનું યોગદાન મહત્વનું છે. ભારત એક જવાબદાર પરમાણુ શાસ્ત્ર ધરાવતો દેશ છે. આઈએનએસ અરિહંત હવામાં, પાણીમાં, એક જમીન પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. ચીન સહિત અનેક દેશો તેની પ્રહાર રેન્જમાં આવી ગયા છે. ભારત જમીનથી પ્રહાર કરનાર અગ્નિ મિસાઇલ્સ ઘણા લાંબા સમયથી ધરાવે છે. આ ઉપરાંત અરિહંત અણુશસ્ત્રો લઈ જનાર ફાલ્ટ જહેત પણ ધરાવે છે. પાણીમાંથી અણુ હુમલો કરવાની ખોટ હવે સબમરીન અરિહંત પૂરું કરશે. મોદીએ ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું કે પાડોશી દેશો પરમાણુ શસ્ત્રો ધરાવે છે, ત્યારે અરિહંત દ્વારા આપણે પણ પરમાણુ હુમલાનો સામનો કરી શકીશું. ન્યુક્લિયર ટ્રાયંગલને ભારતે જે રીતે ધરાવતો દેશ થયો છે તે પ્રસંગે મોદીએ પૂર્વ પીએમ વાજપેયી અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને આઝાદને પણ યાદ કર્યા હતા. આઈએનએસ અરિહંત ઉપરાંત હવે બીજી સબમરીન આઈએનએસ અરિહંતની પણ તૈયારી થઈ ચૂકી છે અને તેની ડિલિવરી આગામી વર્ષે થઈ જશે. સબમરીનની રેસમાં હવે ભારત, અમેરિકા, યુકે, ફ્રાન્સ અને રશિયાની હરોળમાં આવી ગયું છે. પરમાણુ સબમરીન માટે ભારત 1970 પ્રયાસો શરૂ કરી દીધા હતા, જોકે તેનું નિર્માણ 1990 દાયકામાં શરૂ થયું હતું. આઈએનએસ અરિહંત એવા વિસ્તારમાં તાયનાત કરવામાં આવશે જ્યારે દુશ્મનો અણુ હુમલો કરવાની ધમકી આપતા હોય. ભારત અટકાવવાનું નથી, હજુ અરિહંત જેવી બીજી 6 સબમરીન બનાવવાની તૈયારી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. કાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. સમગ્ર ગુજરાતના પરિવારના સૌ સ્વજનો, ભાઈ બહેનોને દિવાળીની શુભકામના અને આગામી નવું વર્ષ આપના સૌના માટે ખૂબ સારું, સુખમય, શાંતિમય, સમૃદ્ધિ સાથે પસાર થાય એવી હૃદયની શુભકામના. અને એનએસ ગુજરાતને પણ શુભકામના, એક નવું સાહસ મીડિયાના ક્ષેત્રમાં, પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં
શરૂ થયું છે એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના. ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ જાતિ વર્ગ પ્રાંત ભાષા સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે જેમ સરદાર સાહેબે સમગ્ર દેશને એક કર્યો અને એ વખતના નવાબો રાજા બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું એમ આપણે બધા જ્ઞાતિ જાતિ પ્રાંત ભાષા સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી આહા આ ધરતીના આપણે બધા પૃથ્વી એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ તો કોઈ પણ જાતિ સંપ્રદાય વર્ગ પ્રાંત ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે. હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું. તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. યાદવ, મેનેજિંગ ટ્રસ્ટી એસએમ એજ્યુકેશન ટ્રસ્ટ કી તરફ સે સભી રહીશો વિદ્યાર્થીઓ બાલી મિત્રો એવં કર્મચારીઓ કો ઇસ દિવાળી કી હાર્દિક શુભેચ્છા દેતા હું. સાથ સાથ મેં NSTUB ન્યૂજ કે સંપાદક શ્રી શર્માજી કો ભી મેં દિવાળી કી उनके साथ में रहने वाले सभी कर्मचारियों को दिवाली की शुभकामनाएं देता हूं. जीवन आप सभी का मंगलमय रहे, सुखमय रहे, समृद्ध रहे, इसके लिए मैं ईश्वर से प्रसन्न प्रार्थना करता हूं और हमेशा आप अग्रसर रहें, उज्जवल भविष्य की तरफ रहें, इसकी मैं ईश्वर से कामना करता हूं. जय हिंद, जय भारत. दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं. आपका आने वाला नवा वर्ष सुखमय संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं.
युवा रक्षा दल, गुजरात प्रदेश अध्यक्ष घनश्याम शर्मा, सभी देशवासियों को हार्दिक शुभकामनाएं, नूतन वर्ष की हार्दिक शुभकामनाएं। आने वाला नूतन वर्ष, नया वर्ष सभी देशवासियों के लिए उज्ज्वल भविष्य लाए और स्वास्थ्य, दौलत और सफलता से भरपूर हो, ये हमारी शुभकामना है। भगवान रक्षा दल हिंदुत्व के लिए बना हुआ है। एक जरूर रिक्वेस्ट करेंगे हम सभी से, वो है राम मंदिर। जो राम की वजह से दीपावली को मना रहे हैं हम, उसी का मंदिर नहीं बन पा रहा है। इसलिए हिंदुत्व को जगाने के लिए एक बार बार विनती करता हूं मैं कि इस मंदिर को बनाने के लिए जरूर जागृत रहे और भगवान रक्षा दल से जुड़े। जय सियाराम, जय सियाराम। તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલ્હાબાદનું પ્રયાગરાજ અને ફૈરાબાદનું શ્રી અયોધ્યાનું નામકરણ કર્યું હતું, જે બાદ હવે ગુજરાતમાં પણ અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે। સૌથી પહેલા ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે સરકાર અમદાવાદનું નામ બદલવાનું વિચારી રહી છે, જે મુખ્યમંત્રી વિજય રૂપાણી કહ્યું કે સરકાર આ મામલે ગંભીર છે અને લોકસભાની ચૂંટણી પહેલા જ અમદાવાદનું નામ બદલાઈ જશે। આ ચર્ચા બાદ સવાલો ઉભા થયા છે કે અમદાવાદનું નામ કઈ રીતે બદલી શકાય, નામ બદલવાથી શું ફેરફાર થશે, સરકારે આ મામલે અગાઉ શું કર્યું। ઉપરાંત જાણવું રસપ્રદ રહેશે કે આખા મામલાની સામાજિક, રાજકીય અને કાયદાકીય સ્થિતિ શું છે। છેલ્લા 5 વર્ષથી સરકારે દરખાસ્ત કરી નથી ત્રણ દરવાજા વિસ્તારની તસવીર। આ મામલે બીબીસી ગુજરાતીએ રાજકીય નિષ્ણાંત ચંદુભાઈ મહેરા સાથે વાતચીત કરી છે। તેઓ કહે છે કે હકીકત એ છે કે ગુજરાત સરકારે છેલ્લા 5 વર્ષમાં નામ બદલવાની કોઈ દરખાસ્ત નથી કરી। ત્યારે વિધાનસભા સત્રમાં નિર્જ ધારાસભ્ય સુનિલભાઈ ગામીતે પૂછેલા પ્રશ્નના જવાબમાં 18 મે 2018ના રોજ સરકારે જ ખુદે જ આ માહિતી આપી હતી। છેલ્લા 5 વર્ષમાં નરેન્દ્રભાઈ, આનંદીબહેન પટેલ અને વિજયભાઈની સરકારો રહી છે। આ સરકાર વિધાનસભાના ફ્લોર પર જે જવાબ આપે છે એનાથી સાવ વિપરીત જ વાત કરે છે। તેઓ કહે છે કે આજે પણ અમદાવાદ કોર્પોરેશનની ઓફિસની બાજુમાં આશા ભીલોની ટેકરો છે। અમદાવાદના મુખ્ય એસટી બસ મથકના બગીચાને આશાવલ્લી બાગ નામ આપવામાં આવ્યું છે। અમદાવાદ શહેરના ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અંગે બીબીસી ગુજરાતી અમદાવાદ શહેર પદસફરનામા પુસ્તકના લેખિક અને જાણીતા કવિત્રી ડોક્ટર સ્વરૂપ ધ્રુવ સાથે વાત કરી છે। ડોક્ટર સ્વરૂપ કહે છે કે અમદાવાદની મહાનગરપાલિકામાં જ્યાંથી ભાજપનો દબદબો વધ્યો છે ત્યાંથી કર્ણાવતીનો મુદ્દો ઉછળવાની શરૂઆત કરવામાં આવી છે। તેમણે કહ્યું છે કે આવા મુદ્દે ઊભા કરવાની કોઈ જરૂરત નથી, શહેરના નામની ગરિમા હોય છે આમને બરાબર નથી। આ શહેરમાં ગુજરાત અને નવનિર્માણ આંદોલનનું સાક્ષી છે, શહેરના વિવિધ ક્ષેત્રોના દિગ્ગજોએ પણ આવા મુદ્દાના મામલે ક્યારેય અથમથામણ કરી નથી। તેમણે કહ્યું છે કે જે લોકોને અમદાવાદનો પરિચય 2002ના રખમાણોને લઈને હતો, તેમણે કહ્યું છે કે જે લોકો અમદાવાદનો પરિચય 2002ના રમખાણોને લીધે થયો તેઓ નામને અહેમાબાદ કરવા માંગે છે। તેમણે કહ્યું છે જે લોકો અમદાવાદનો પરિચય 2002ના રમખાણોને લીધે થયો હતો તેઓને નામને અહેમદાબાદ કરવા માંગે છે। બીજી તરફ હિન્દુ રાજનીતિ કરનાર લોકોને કર્ણાવતી કરવા માંગે છે અથવા આશાવલી કરવા માંગે છે। આ શહેર અમદાવાદીઓનું છે અને લોકજીવી અમદાવાદ થયેલું છે અને એ જ યોગ્ય છે, નામ બદલવાથી ઇતિહાસ બદલી શકતા નથી। આ મામલે ચંદુ મહેરિયા કહે છે કે વર્લ્ડ હેરિટેજ સિટીના સ્ટેટ પાછળ મુસ્લિમ સ્થાપત્ય, લોકોની પોળોમાં જીવાતી આગવી મિશ્ર જીવનશૈલી છે। તેઓ કહે છે કે હવે જો અમદાવાદનું કર્ણાવતી કરશો તો મુસ્લિમ સ્થાપત્યનું શું કરશો, એ સિવાય સ્થાપત્યોમાં તો ફક્ત હટીસિંહના દેરા જ બચશે। અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાની વાત લોકોના મૂળના મુદ્દાઓથી ભટકવાની છે। 1998 અને 2004 દરમિયાન આ મુદ્દો આવ્યો ત્યારે લોક અધિકાર સંઘ વતી ગિરીશભાઈ પટેલ પિટિશન કરી હતી। એ વખતે કેન્દ્ર સરકારે આવી કોઈ રજૂઆત ન હોવાનું હાઈકોર્ટે જણાવ્યું હતું। આનંદ યાજ્ઞિક જણાવે છે કે આ લોકશાહીના તાનાશાહી છે, સરકાર ઇતિહાસ બદલવા માંગે છે પણ સૌથી પહેલાં તો સરકારે એ કહેવું પડે કે 1998 અને 2004 દરમિયાન બે વખત કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં નામ બદલવાની દરખાસ્ત પાછી મોકલાતી હતી, તેનું શું કારણ હતું, હકીકતમાં તેમાં બધા પ્રયાસો નિષ્ફળ નીવડે છે, બંધારણની ફરજ મુજબ નામને આધારે સમાજને વિભાજિત કરવાનો સરકારને અધિકાર નથી। સવાલ એ છે કે જ્યારે 2 વાર ભારત સરકાર ના પાડી ચૂકી છે ત્યારે સરકાર કયા આધાર પર નામ બદલવા માંગે છે ને નામ બદલીને શું કરશો, 330 મધ્ય જો છે એ તોડી પાડશો જેને લીધે વિશ્વનું ધરોહરનું સ્ટેટ મળ્યું છે। નામ એ ફક્ત એ નામ નથી પણ વિશ્વ ધરોહર છે। ઐતિહાસિક દમનની વાત માનીએ તો બધે ધરોહર છે અને એમાંથી શીખવવાનું હોય છે કે દમન કરીએ ન કરીએ,
સુસાદી લઈને નાગરિક સુવિધાઓ સુધી શહેરની સુરત બદલવાની જરૂરિયાત છે. શકલ બદલ કે ક્યાં કરોગે? સામાજિક કાર્યકર અને એરલાઇન્સ ફોર પીસ એન્ડ જસ્ટિસ નો સંયોજક રફીભાઈ જણાવે છે, આ નામનું રાજકારણ છે, લોકોને રોજગારી જોઈએ, ખેડૂતોના અનેક સવાલ છે, પણ રાજકારણમાં વાસ્તવિક સવાલો દબાવીને ભ્રામિક સવાલોને ઉત્તેજન આપવામાં આવે છે. એક વરિષ્ઠ પત્રકાર અને ગુજરાતના જાહેર જીવનના અગ્રણી પ્રકાશન શાહ કહે છે કે અમદાવાદથી કર્ણાવતીની ફરી ઉભી થયેલી ચર્ચા ભાજપ અને સંઘ પરિવારના વચ્ચેની આંતરિક સ્પર્ધા છે. પ્રકાશ શાહ જણાવે છે કે અત્યારે તો એમ માનો કે વ્યાપક લોકમત કર્ણાવતી ક્યાં જતું નથી, આ ભાજપ અને સંઘ પરિવારના વર્તુળોની આંતરિક હરીફાઈ છે. કર્ણાવતીના ઇતિહાસ વિશે પ્રકાશ શાહ કહે છે, કર્ણાવતી એવું કોઈ મહાનગર હતું જ નહીં, એ મૂળે કર્ણદેવના સમયમાં લશ્કરી છાવણી હતી ને આ તો આ સુધરેલો ઇતિહાસ છે. વિહેપ કે સંઘ પરિવારે જ્યારે મુદ્દો ઉઠાવ્યો તો કર્ણાવતી નામ કરવા માટે કરણ ગેલાનો ઇતિહાસ ટાંકતા હતા. અમદાવાદ વ્યૂસે ઇતિહાસ જુદો છે, અહીં કોઈ નગર ધ્વંસ કરીને નગર નથી વસ્યું. અમદાવાદ નહીં અમદાવાદ ને અમદાવાદમાં કર્ણાવતી નામની પહેલી લશ્કરી છાવણી પણ આવી જાય છે અને આ સભિલોની ટેકરો પણ આવી જાય છે. આમાં બદલવાની કોઈ વાતને અવકાશ જ નથી, કેમ કે એમની સરકાર પોતાની છે અને આ દરખાસ્ત પાછી પડી હતી. હવે આ નવી હરીફાઈમાં કોઈ તર્કનું ગતકોડું શોધી કાઢવામાં આવ્યું છે, બચે કદાચ. સરવાળે તો આ ફક્ત એકમેકને ચડિયાતા પુરીવાર ઘડવાની હોડું છે. આ ચૂંટણી પહેલા ધ્રુવીકરણની શરૂઆત હતી અને એનો લાભ કદાચ ભાજપને મળી શકે, બાકી વિકાસનો લાભ તો મળી શકે એમ નથી. એક ફેને ભારત છોડવા માટે કહેનાર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના નિવેદનના કારણે તે બેકફૂટ પર આવી ગયા છે. સોશિયલ મીડિયા પર સતત તેમનો વિરોધ થઈ રહ્યો છે, સાથે જેના પગલે વિરાટ કોહલીએ ટ્વિટર ઉપર પોતાના નિવેદન ઉપર સફાઈ આપવાની ફરજ પડી છે. 3770 અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર 10 વ્રજ ટોપ સેનામાં થઈ સામેલ. સીમા પર વધતા પડકારોની વચ્ચે ભારતીય સેના હવે તેમની મજબૂતાઈ વધારી રહી છે. આ દરમિયાન સેનાને આજે અમુક એવા હથિયાર મળ્યા છે કે જેનાથી દુશ્મનોની મુશ્કેલીઓ વધી શકે છે. શુક્રવારે સેનામાં કે 9 વ્રજ અને M777 હોવિત્ઝર ટોપ સામેલ કરવામાં આવી છે. આ ટોપથી ભારતીય સેનાની આર્ટિલરી ક્ષમતા વધી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે દિવાળી ઉત્સવ ઉજવ્યો હતો, જ્યાં તે ઓવલ ઓફિસમાં દીવડા પ્રગટાવ્યા હતા. તેમની સાથે અમેરિકાના પ્રથમ મહિલા માલિનિયા ટ્રમ્પ પણ જોડાયા હતા. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારના રોજ ભારતનો લોકપ્રિય તહેવાર દિવાળી ઉત્સવ ઉજવશે. વ્હાઇટ હાઉસ સૂત્રોના જણાવ્યા મુજબ આ દિવસે તેઓ દીવડાઓ પ્રગટાવશે. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર દિવાળીના શુભ દિવસે તેમણે ભારતવાસીઓ તથા દિવાળી પર્વ ઉજવતા વિશ્વ તમામ લોકોને દીપાવલીની શુભકામના પાઠવી. આ પર્વ ભારત અને અમેરિકા વચ્ચેનો સંબંધ વધુ દૃઢ કરનારું બની રહે તેવી કામના વ્યક્ત કરી હતી. મંગળવારના રોજ તેમના દ્વારા થનારી ઉજવણી પ્રસંગે તેમણે અહીં અમેરિકાના પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે પણ જોડાશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. રાધનપુરના બાબર રોડ ને નવા ગેસ પંપ ઉપર ગોલમાલ ગ્રાહક છેતરવા હોવાની ફરિયાદો સામે આવી હતી. તે સમગ્ર ગુજરાતના ગેસ કંપનીને સરકારે મંજૂરી આપી દીધી છે, જેમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ મંજૂર થયા છે, જેમાં રાધનપુરના બાબર રોડ ના ગેસ પંપ ના ગોલમાલ જોવા મળી રહ્યો છે, જેમાં પાટણ જિલ્લાના રાધનપુર ભાભર હાઈવે ઉપર ધીરુભાઈ ડીઝલ પેટ્રોલના પંપના ઉપર જ ગેસ પંપની મંજૂરી મળી છે. આ પંપની મંજૂરી માટે મળી ન શકી તેવી હાઈ કલેક્ટર શ્રી મામલતદાર અને લાગતી વળગતી કચેરીમાં આ પંપને મંજૂરી નહીં કરવા રજૂઆત NGO દ્વારા સ્થાનિક પંચાયત દ્વારા કરવામાં આવી હતી. જે રજૂઆતમાં આ વિસ્તાર ભરચક નેશનલ હાઈવે બિલકુલ અડીને આવેલ તેમજ સ્થાનિક સોસાયટીમાં આવેલ અને અન્ય જગ્યા પત્રમ પુષ્પમનો વહીવટ કરી એ જ જગ્યાએ મંજૂરી મેળવી હતી. આ ગેસ પંપની મંજૂરી મળ્યા બાદ આ પંપનો મલિક ધીરુભાઈ ગ્રાહકોને છેતરવાનો ધંધો શરૂ કર્યો હોવાની રાડ ઉઠવા પામી છે. અગાઉ જ આ જ પંપમાં ડીઝલ ઓછું આપી ગ્રાહકોને છેતરવાના પ્રયત્નો થતા જે ગ્રાહકો ભૂલ્યા પણ નથી. ગેસની મંજૂરી મળતા જ ગ્રાહકોને છેતરી પૈસાદાર બનવાનો ધંધો શરૂ કરી દેવામાં આવ્યો. બીજા પંપ કરતાં 150-200 રૂપિયા વધુ પાડવાનો ધંધો શરૂ થયેલ હોય ગ્રાહકોને છતાં અને પૂરતું પ્રમાણમાં ગેસ ન મળે નજીકની લાગતી વળગતી કચેરીનો મામલતદાર જવાબદારી અધિકારી રિપીટ કચેરીઓને જવાબદાર અધિકારીઓ આ ગ્રાહકના હિતને લઈ તપાસ કરે તેવું જરૂરી બન્યું છે. નાનજીભાઈ ઠાકોર સાથે NS ગુજરાત ન્યૂઝ રાધનપુર. હું જલપિન ભીમાણી, MN વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના.
मैं जिग्नेश आर मौर्य ब्राइट इंग्लिश स्कूल CTM की तरफ से आप सभी को दीपावली एवं नूतन वर्षा अभिनंदन एवं भाई बहनों के पावन पर्व ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं। मैं डॉक्टर हसमुख अग्रवाल यहाँ साहिबाग में रेशमबाई हॉस्पिटल चलाता हूँ। इस दिवाली के अवसर पे मैं अपने गुजरात के भारत के लोगों को दिवाली की खूब खूब शुभकामना देता हूँ। महालक्ष्मी से प्रार्थना करता हूँ कि पूरे देश में वासियों के ऊपर धन की वर्षा बनी रहे, उसके माध्यम से सब लोग सुखी संपन्न हो और सबका स्वास्थ्य खूब बढ़िया रहे। ऐसे ही मैं दिवाली के अवसर पर पूरे देशवासियों को शुभकामना देता हूँ। NS गुजरात न्यूज़ चैनल ने गुजरात प्रदेश कांग्रेस समिति अने हूँ पोते हिमांशु पटेल प्रदेश प्रवक्ता आपनी आ लोक चैनल प्रजालक्षी चैनल ने हूँ समग्र गुजरात प्रदेश कांग्रेस समिति वती थी अने हूँ समग्र गुजरात नी जनता ने नूतन वर्षाना अभिनंदन अने आवनारु वर्ष खूब सारू जाए એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ અને આપનો જે પ્રેમ આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મર્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ। मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं और विद्यालय द्वारा यह शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रतिकारी हो। હું જગદીશ ઠાકોર પૂર્વ સાંસદ પાટણ NS ગુજરાત ન્યૂઝ ના દર્શકો અને સમગ્ર ગુજરાત ને દેશની પ્રજાને દીપાવલી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું। દીપાવલીનું પર્વ એ અંધકારમાં ઉજાસમાં જવાનું પર્વ છે। બેસતું વરસ અને નવું વરસ એ આપણા જીવનની એક નવા વર્ષની શરૂઆત કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે દીપાવલીનું પર્વ, દિવાળીનું પર્વ અને નૂતન વર્ષાભિનંદન આપ સૌને પાઠવું છું। NS ગુજરાત ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યું છે, પ્રજાના મુદ્દાઓને ઉઠાવી રહ્યું છે અને આજના તબક્કે આ ન્યૂઝ ચેનલને પણ હું મારી શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ। ભક્તો ઉમટ્યા હતા ત્યારે સોનાની થાળમાં રાજભોગ ધરવામાં આવ્યો હતો।
નવા વર્ષમાં શક્તિપીઠ અંબાજી મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. અન્નકૂટ આરતીમાં ભક્તો ઉમટ્યા. સોનાની થાળીમાં રાજભોગ ધરાવવામાં આવ્યો. શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ. અંબાજી ગુજરાત અને રાજસ્થાન બોર્ડ પર આવેલું છે. અંબાજી મંદિર પર 358 સુવર્ણ કળશ લાગેલા હોય. આ મંદિર અદ્ય શક્તિપીઠ તરીકે ભારતભરમાં જાણીતું છે. હાલમાં દિવાળી અને નવા વર્ષના પર્વને લઈને અંબાજી મંદિરને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને આજે અંબાજી મંદિરમાં નવા વર્ષ અને નવા દિવાળી પર્વને લઈને શ્રી આશાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી મંદિરના શક્તિ દ્વારાથી આખા મંદિર સુધીના ભાગને રંગબેરંગી સુંદર લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું અને નવા વર્ષના દિવસે માઈ ભક્તોને માતાજીના દર્શન કરવા આચૂક આપતા હોય છે. આમ રંગબેરંગી લાઇટિંગથી આખું અંબાજી મંદિર સુંદર લાગી રહ્યું છે. આજે નવા વર્ષના દિવસે અંબાજી મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ માતાજીને ધરાવવામાં આવ્યો. મંગળા આરતી પણ થઈ હતી. આજે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને વહેલી સવારની મંગળા આરતીમાં માઈ ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવ્યા. મંદિરમાં મોટી મોટી લાઇન જોવા મળી. શ્રી આશાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી મંદિરમાં માઈ ભક્તોને તકલીફ ના પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી. અંબાજી મંદિરમાં ભક્તો દેવ દર્શન કરીને પોતાના નવા વર્ષની શરૂઆત કરતા હોય છે અને આખું મંદિર પરિસર માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું. ત્યારબાદ બપોરે 56 ભોગનો અન્નકૂટ માતાજીને ધરાવવામાં આવ્યો. માતાજીને સોનાની થાળીમાં રાજભોગ ધરાવવામાં આવ્યો હતો અને બપોરે આખું મંદિર પરિસર ભક્તોથી ઉમટી પડ્યું હતું. અને આજે અંબાજી મંદિર 10:45 વાગે બંધ થશે અને બપોરે 56 ભોગનો માતાજીનો અન્નકૂટ થશે તેમ કહ્યું હતું. તેમણે આજે નવા વર્ષમાં ભક્તોને આશીર્વાદ આપ્યા હતા અને બધાનું કલ્યાણ થાય તેવી શુભકામના પણ કરી હતી. યાત્રાધામ અંબાજી મંદિર દિવાળી અને બેસતા વર્ષના નિમિત્તે માતાજીની સવારની આરતી 6 વાગે કરવામાં આવી છે અને બપોરે માતાજીનો જે 56 ભોગ છે એ 12 વાગે ધરાવવામાં આવશે અને તેની આરતી 12:15 કરવામાં આવશે અને દિવાળી અને નવા વર્ષની દરેક માઈ ભક્તોની શુભેચ્છા પાઠવું છું. સરસ. બ્યુરો રિપોર્ટ સાથે ગુજરાત ન્યૂઝ અંબાજી. હિન્દુનો નૂતન વર્ષનો પ્રારંભ થયો છે ત્યારે દરેક ધાર્મિક સ્થાનોમાં ઉનવા મનોરથ દર્શન થાય છે. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રા ધામ શામળાજીમાં ભગવાન શામળિયાને 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. હિન્દુ નૂતન વર્ષનો પ્રારંભ થયો છે ત્યારે દરેક ધાર્મિક સ્થાનોને અવનવા મનોરય દર્શન થાય છે. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયા 56 ભોગને અન્નકૂટ ધરાવવામાં આવે. ભગવાનને જાત જાતની મીઠાઈઓ, અલગ અલગ ફરસાણ અને મિષ્ટાન સાથે ભગવાનને ભોગ ધરાવવામાં આવે. ભગવાનના અન્નકૂટના હજારો ભક્તોએ દર્શન કર્યા અને મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ દર્શનાર્થીઓને માટે અન્નકૂટના પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ આજના પ્રારંભ થતા નૂતન વર્ષે ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કરવા દૂર દૂરથી અબાલા વૃદ્ધ સૌ કોઈ ભગવાન શામળિયાના દ્વારે ઉમટી પડ્યા હતા. મહેન્દ્ર પ્રસાદ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અરવલ્લી. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.